એટલે બહુ સાચી વાત એ છે કે જો તમે પત્નીની સાથે દસ મિનિટ બેસો એટલે તમને એમ લાગે કે આ જીવન બહુ મુશ્કેલ છે સાહેબ કેમ જીવવું હા અને જો તમે એક દારૂડિયાની હારે દસ મિનિટ સુધી બેસો એટલે તરત તમને એમ લાગે કે જીવન હાવ સરળ છે એનાથી આગળ કોઈ સાધુ સન્યાસી ની પાસે તમે દસ મિનિટ માટે બેસી જાઓ એટલે તરત તમને એમ લાગવા માંડે કે મારી પાસે કઈ છે ને સંપત્તિ પ્રોપર્ટી આ દાનમાં આપી દેવું જોઈએ કાંઈ રખાય જ નહીં વૈરાગ આવી જાય જો તમે કોઈ રાજકારણી પાસે દસ મિનિટ માટે બેસી જાઓ તો તમને એમ લાગે કે તમારા બધા અભ્યાસ છે ભણવાની જરૂર જ નહોતી રાજકારણમાં આવી જવાય જો તમે કોઈ એલઆઈસી એજન્ટ પાસે દસ મિનિટ બેહી જાઓ એટલે તમને એમ થઈ જાય કે જીવવા કરતા તો મરવામાં ફાયદો છે કારણ કે એ જ્યારે તમને મળે એટલે તમને એક જ વાત કરે કે તમને આટલા પૈસા ભરો તો તમે ગુજરી જાઓ તમને આટલા મળે આટલા વર્ષે આટલા મળે હા આની આ વાત આગળ વધારીને કહું કે જો તમે દસ મિનિટ સુધી કોઈ વેપારીની પાસે બે હો તો તમને એમ થાય કે તમારી કમાણી બહુ ઓછી છે જો તમે દસ મિનિટ કોઈ સાયન્ટિસ્ટ પાસે વૈજ્ઞાનિક પાસે બહિ જાઓ તો તમને એમ લાગે કે આપણે તો હાવ અજ્ઞાની જો તમે મિનિટ માટે કોઈ શિક્ષક પાસે બેસી જાઓ તો તમને ફરી વખત વિદ્યાર્થી બનવાનું મન થઈ જાય અને જો તમે દસ મિનિટ કોઈ ખેડૂત પાસે કોઈ મજૂરની પાસે બેસી જાઓ તો તમને એમ લાગે કે આપણે જે કરીએ છીએ મહેનત તો કાંઈ નથી અને જો તમે સાહેબ દસ મિનિટ માટે કોઈ સૈનિકની પાસે સોલ્જરની પાસે ની પાસે બેહી જાઓ તો તમને એમ લાગે કે તમારી સેવાનું કે તમારા બલિદાનનું કોઈ મૂલ્ય જ નથી કેવા માણસની હારે તમે બેહો છો એ પ્રમાણે તમારા વિચારો ગણાતા હો

એટલે કીધું એ સાતી સુધીનો ફોટો લેવાય નહીં છોકરી એમણે ફેસબુક ની અંદર લખ્યું હતું એની વ્યથા એને ઠાલવી હતી કે રોટલી જમતી વખતે જો તમારે એના ટુકડા કરીને જ ખાવી હોય તો ગોળ ગોળ રોટલી શીખવાડી શું સુકામ છોકરીઓની જિંદગી નર્ક જેવી કરો છો એક શેર બજારમાં હાવ સાફ થઈ ગયો બધું ધોવાઈ ગયું હાવ લુખેશ અને મુંબઈ એનો ધંધો હતો શેર બજારમાં પછી શું કરે માણસ બાર માં ગયો ચાંદની બાર અને ત્યાં બેસી ગયો દારૂ પીવા માટે એક આખી બોટલ પૂરી કરી નાખી એની સામે બાર ગર્લ ડાન્સ કરતી હતી એક કલાક સુધી બિચારીએ ડાન્સ કર્યો આની હામું અને પછી એ થાકી કારણ કે આ તો બેઠો બેઠો પેક ઉપર પેક અને પછી ઓલી થાકી ડાન્સર જે ગર્લ હતી છોકરી એની પાસે આવી અને કીધું એ કે હુજુર અમને આપકો ખુશ કરી દીયા અબ આપણે ખુશ કીજે એટલે શેર બજારનો વેપારી બોલ્યો ભાવુક થઈ ગયો એ કે બેસ બેન હું તું આયા બેસ હું ડાન્સ કરું શું આયા ભાઈ ડાન્સ કરવા હું આવું બાકી શેર તો નહીં કાંઈ બધું ધોવાઈ ગયું શેરબજાર હું ડાન્સ કરું તું ખુશ થાય છે તે ત્યારે હું ખુશ થયો માણસ પણ હમણાં અમેરિકાનું વાયુસેનાનું એક વિમાન એની એક બહુ સિક્રેટ જગ્યા જ્યાં દેશના મહત્વના એવા અમુક પોઈન્ટ હોય ત્યાં કોઈને જવાની પરમિશન જ ન હોય ત્યાં એક પ્લેન બરોબર ઉતરાણ કર્યું પ્લેન ઉતર્યું એટલે તરત ચારે બાજુથી ફાટફાટ કરતાં હાથમાં રાઇફલ્સ ગન લઈ અને માણસો છે એ આખા વિમાનને ઘેરી વેળ્યા અને જેવો પ્લેનમાંથી દરવાજો ખોલીને પાયલોટ નીચે ઉતર્યો એટલે તરત જ એને પકડી લેવામાં આવ્યો અને પકડીને એને અંદર લઈ ગયા રૂમની અંદર એની ત્રણ કલાક સુધી સાહેબ પૂછપરછ હાલી ઘનિષ્ઠ પૂછપરછ હાલી કે આ શું કોઈ બીજા દેશનો જાસૂસ છે અહીંયા કોઈ આવી ન શકે આ અહીંયા આવી કેમ ગયો ને પ્લેન લઈને અને ત્યારે ઓલાએ માંડ ચોખવટ કરીને એટલું કીધું કે ભાઈ હું આ રીતે અહીંથી પસાર થતો હતો અને મારા પ્લેનમાં અચાનક ફ્યુઅલ ખલાસ થઈ ગયું એટલે એ ભરાવા માટે મને એમ થયું કે અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા હું ઉતરી જાઉં એટલે હું આવ્યો છું બહુ આકરી અને કડક તપાસ કર્યા પછી એ લોકોને ખાતરી થઈ કે નહીં આ માણસ ખરેખર સાચો છે એટલે એને ફ્યુઅલ ભરી દીધું અને બહુ કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી કે હવે ફરીવાર કોઈ દિવસ આ બાજુ આવતો નહીં આ વખતે તને જવા દે છે એટલે ઓલો માણસ તરત લઈને લઈનેથી નીકળી ગયો બીજા દિવસે ફરી વખત પાછું પ્લેન ત્યાં ઉતર્યું એટલે વળી પાછા તરત ફાટફાટ ફાટ કરતા બધાએ આવીને આને ઘેરી વેળ્યા અને પકડી લીધો પણ આ વખતે વિમાનમાં બે જણા હતા ભેળી એક લેડી પણ હતી એટલે તરત જ પકડી લીધા જોયું તો ઓલા ઓળખી ગયા આ તો કાલવાળો એટલે ધરતો જ બધા મીડિયા કીધા વેલા તને ના નથી પાડી અહીંયા તારે નથી આવવાનું આ બહુ સિક્રેટ જગ્યા છે આ બહુ મહત્વની જગ્યા છે ફરી કેમ આવ્યો અહીંયા એટલે ઓલા કીધું કે તમારે મને જે સજા કરવી હોય કરજો આ મારી ઘરવાળી છે પેલા એને ચોખવટ કરી દો કાલ હું ક્યાં હતો ઘરે ડખા થાય કે એ માનતી નથી હું અહીંયા હલવાણો હા હવારમાં અગો કહેતો હતો એ કે પતિ પત્નીનો સંબંધ છે ને એની ઘરવાળીને કહેતો એ કે શાક રોટલી જેવો છે એની ઘરવાળી બહુ રાજી થઈ એ કે એમ ઈ કે આ કેવી રીતે એ કે પતિ છે એ રોટલી છે પત્ની છે એ શાક છે તો બાઈ બહુ રાજી થઈ કે હા એ કે વાત સાચી શાકને રોટલી વગર હાલે નહીં પછી લાઈટ થઈ એ કે રોટલી તો એ નહીં હોય શાક તો ઘણી પ્રકારના હોય મોટી મોટી એક વડીલ બોલતા હતા કે ભાઈ આખી જિંદગી કાઢી નાખી આખી જિંદગી બીકમાન બીકમાં કાઢી નાખી કે નાના હતા તો અહીં મા બાપની બીક પછી ભણવા ગયા તો શિક્ષકોની બીક પછી નોકરી લાગ્યા તો બોસની બીક

મુખ્ય તફાવત શું ખબર બૂટ ચોરે મારો છોકરો હમણાં એક દિવસ મેં વળી એને કીધું મેં કીધું લેસન કરવા બેસ હવે આ સમયમાં છોકરાઓ તો ભણવાનું તો હાવ જાણે ભૂલી જ ગયા તે મને પાછો મંડો સમજાવવા મને કે પપ્પા એ કે આ ગેલે લ્યો જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ઈવડા મને કે મીણબત્તીના અજવાળે વાંચતા મેં કીધું હા મને કે એલેક્ઝાન્ડર છે એ લેમ્પના અજવાળે વાંચતા મેં કીધું હા મને કે આઈન્સ્ટાઈન છે એ કંઈક ટોર્ચના બત્તીના અજવાળે વાંચતા મેં કીધું હા તારે શું છે મને કે પણ એનો મતલબ એવો છે ને કે એ બધાય દિવસે તો આપણી જેમ જલસા જ કરતા દિવસે ભણી લેવું જોઈએ ને હમણાં આગાને ને એને ભાઈ બંધ કીધું કે કે આપણે તને ઓલી માલતી ભણતી નિશાળમાં એ યાદ છે અગો કે આ યાદ છે કે તને ભણતી હતી માલતી યાદ છે મારી પાસે દોઢ મહિનાથી પાંચ હજાર ઉસી લઈ ગયો એ ભૂલાય છે એ તો યાદ રાખ એટલું બધું ધૂનું ધૂનું તને યાદ આવે આ નથી યાદ આવતું હલવાઈ ગયો અમુક જવાબ દેવામાં વિચાર કરવો પડે ને કે મારે હલવાઈ જાય અને બહુ કોમ્પિટિશન વધી ગઈ છે અત્યારે કોઈ પણ યુગની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે તમે કોકને તમારા દુઃખની વાત કરો ને તો સામેવાળો તમારી કરતાં ડબલ દુઃખી હોય એટલું બધું દુઃખ વ્યક્ત કરે કે આપણને એમ થાય કે ઓહો હો તો આની પાસે કાંઈ નથી આ ચાઈનાવાળાએ મોબાઈલ ટચવાળા બનાવ્યા ઘડિયાળ ટચવાળી બનાવી લેપટોપ ટચ વાળા બનાવ્યા મારા બેઠા બીમારી ટચ વાળી લાવવાડો તો થઈ જાય બહુ સાચી વાત એ છે કે માણસે બીજા માણસને અડવાનું છોડી દીધું છે હવે ખાલી માણસ બીજા માણસને નડવાનું છોડી દે ને તો બધા સુખી જ છે એક ભાઈનું લોકડાઉનમાં વર્ષો જૂનું સપનું સાકાર થયું હા શું થયું હતું એ ભાઈ મૂળ ઘરે પોતું કરતા હતા હાથ કાઢો આમાં ઘણા વારા આવ્યા મૂળ એ ભાઈ ઘેરે પોતું કરતા હતા ને પોતું કરતા ત્યાં ત્યારે એની પત્ની એ પોતામાં પગલા પાડ્યા અને પગલાં પાડ્યા એટલે તરત એણે પત્નીને આમ બરોબરની ધમકાવી નાખી ખીજાઈ ગયા એ કે એમ કાઈ આપણે દબાઈને ન રહેવાય બદલો વાળી એક એંસી વર્ષના દાદા છે ને હમણાં દારૂ પીવા માટે બેઠા અને બરાબર એક પત્રકારને આવી ચડ્યો અને પત્રકારે દાદાને કીધું હા ભરવા દેવો બહુ મજા આવશે પત્રકારે દાદાને કીધું કે દાદા દારૂ ન પીવાય દારૂ બહુ ખરાબ ચીજ છે દારૂથી આપણું લિવર ખરાબ થઈ જાય દાદા કે ભાઈ શું કરવું આ આદત પડી ગઈ છે વર્ષોથી એટલે આને ફળી પાછું કીધું કે દાદા તમને કોઈ રોકવા વાળું નથી દાદા કે ભાઈ હતા પણ ગયા પત્રકાર સંપલ લેવા દો કે આને સલાહ દેવા વાળા ગુજરી જાય ને આને કઈ થતું નથી આપણે આ રોકાવાનો કોઈ અર્થ નથી એક ભાઈ મને કેતા તા એ કે સરકારના આદેશ મુજબ આપણે અમુક અમુક સવાલ જ એવા કરી બિલકુલ અઘો હમણાં મને કેતો હતો ના ના છોકરા જેવી હાઉ વાત કરી મેં કીધું મજા આવશે મેં કીધું યાર તું ક્યારેક ક્યારેક બહુ અમુક એવી વાત કરી નાખે મને કે સાંભળત કરી આ આવા ભયંકર કોરોનાની અંદર આપણે બધા એ કે યોગા કર્યા પ્રાણાયામ કર્યા વરાળું લીધી ગરમ પાણી પીધા અને આપણી શ્વાસનળિયું છે ને એ એટલી બધી ચોખ્ખી કરી નાખી શુદ્ધ કરી નાખી કે આપણે ગમે ત્યાં ને તો કોરોનાનો વાયરસ ફટ કરતો આપણી માલિપા ઘૂસી જાય નકર મને કે આવું કાંઈ ન કર્યું હોત ને તો આપણા નાકમાં ગુંગા જ એટલા હોય વાયરસ જ પાછો વળી જાય કે આગળ જઈ જ નહીં પણ એક વાત કહી દઉં વેક્સિન લીધી ને આ મારી વાત કરું છું દર વખતે આગાની વાત ન હોય આ મારી પોતાની વાત છે વેક્સિન જ્યારે લીધી ત્યારે મને આમ ખબર ન પડી જરાય દર્દ ન થયું ખબર ન પડે એમ હોય લાગી ગઈ પણ દર્દ ત્યારે થયું જ્યારે અઢાર વીસ વર્ષની નર્સે એમ કીધું એ કે અંકલ હવે અઠ્યાવીસ દિવસ પછી આવ્યા અંકલ કીધું ત્યારે જે દર્દ થયું એ હોયમાં નહોતી થયું હવે આ સમયમાં તો ચીક ખાવામાં ઉધર ખાવામાંય ધ્યાન રાખવું પડે આ એક ભાઈ હમ થોડીક મોટી ઉંમરના દવાખાનામાં ગયા અને ઉધર આવી ત્યાં તો ત્રણ ચાર જણાએ પકડી લીધા બાવડું ચાલીને પકડી લીધા ને બે જણા તો ઓલી હળી નાકમાં ભરાવી દીધી ને તરત ઓલી કીટ ઉપર મૂકીને તરત પાછું ઓલા ભાઈ કાંઈ આના કરે એ પહેલાં તો કહી દીધું એ કે વાહ આબાશ તમે નેગેટિવ છો ઓલો કે નેગેટિવની ક્યાં કરો હી કે અહીંયા મારા નાના ભાઈની વો નર્સ તરીકે કામ કરે હું એનું ટિફિન દેવા આવ્યો હતો હું એનો જેઠ થાઉ છું ખોખારો ખાધો તો તમારા કોઈ કામ માં કોઈ દિવસ ભલીવાર હોતી જ નથી કોઈ કોઈથી હરખું કામ ન કરો બોલો કે પણ શું થયું એ કે આ બાટલો એ કે તમે ચડાવ્યો હતો ગેસ નો કે હા મેં ચડાયો હતો

એક બાઈને મેં અમને પૂછ્યું તો મેં કીધું આવડો મોટો લાંબો લોકડાઉન ગયો એ લોકડાઉનમાં તમે શું શીખ્યા મને કે હું એક જ વાત શીખ્યો કે હાંજવારી કાપતા કાપતા આગળ જવાય પોતા મારતા મારતા પાછળ જવાય એ ગાન નવું શીખવા મળ્યું ઓરસ બીત્યા બોળો રહ્યો ને કઈ ગીત એક ગર્લફ્રેન્ડે હમણાં એના બોયફ્રેન્ડના ખોળામાં છાતીએ માથું રાખી અને હું હતી રોમેન્ટિક મૂડમાં પછી દઈને છોકરાને કીધું એ કે તારું દિલ તો છે ને કડક લાગે છે થોડુંક મુલાયમ લાગે છે હું કે કડક મુલાયમ વાળી થામાં કડક છે ને એ આખો પાંત્રીનો માવો છે અને મુલાયમ લાગે ને સુનાની પડી ગઈ છે હમણાં એક ટેલિફોનિક બેસણું હતું હવે તો બેસણા બધા ટેલિફોનિક આવે એ ટેલિફોનિક બેસણામાં મેં વળી ફોન કર્યો મેં કીધું ભાઈ શું હતું બાપુજીને કેમ કરતા ગુજરી ગયા એટલે એના છોકરાએ કીધું એ કે આમ તો લાલની રાણી ચોકડીનો રાજા અને કાળીનો એકો દીદી તો હતા જ પોતે પેક થઈ ગયા પણ ખોલ ન દીધી એને જુગાજની ભાષામાં વાત કરી દર્દી એક ડૉક્ટર પાસે ગયો એટલે એણે કીધું કે સાહેબ હું ખાવ છું ને તો ખાવામાં સ્વાદ નથી આવતો ડોક્ટર કે શું ખાવ છો એ કે બગાસા એમાં હે હમણાં મને કીધું મને કે હું વિમાન હમણાં લઈ લો પ્લેન મેં કીધું માપ મારે મને કે હમણાં લઈ લઉં વિમાન પણ હું નથી લેતો એનું એક કારણ છે મેં કીધું શું મને કે હું પછી વિમાન લઈને એટલે તરત બધા હગાવાલા એમ કે અમારી ઉપરથી નીકળ્યો પણ અમારે ઘેરે ન આવ્યો આવા ધોખા કરે એટલે હું નથી લેતો મેં કીધું વેક્સિન લેવા હમણાં એક ભાઈ ગયા દવાખાને મોઢામાં વિમલ ભરેલી જરદા ગુટકા એ વિમલ મોઢામાં ભરેલી હળકું બોલી ન એ કે અને ન્યાયાધીન વેક્સિન આપતા હતા ને એ બેનને એણે પૂછ્યું એ કે આ વેક્સિન લીધા પછી મને જો કાંઈ થાય તો જવાબદારી કોની એટલે નરસે કીધું કે અજય દેવગનની બોલો જુબા કેસે માણસને વિશ્વાસ નથી બોલો દવા ઉપર વિશ્વાસ નથી વ્યસન ઉપર વિશ્વાસ છે હા એક વર્ગમાં વિદ્યાર્થીને પૂછ્યું ટીચરે એ કે તારા પપ્પાનું નામ અંગ્રેજીમાં બોલ એટલે છોકરાએ કીધું ચિંટુ એ કે બ્યુટીફુલ રેડ અંડર વિયર એ કે આવું કાંઈ નામ હોય ગુજરાતીમાં કે ઓલાએ કીધું એ કે સુંદરલાલ ચઢા તમે કીધું એ અંગ્રેજી બહુ સાચી વાત એ છે વિરોધી નથી અંગ્રેજી ભાષાના ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે ઉત્તમ અંગ્રેજી પણ માધ્યમ ગુજરાતી હા ગુજરાતી જેવી દુનિયામાં કોઈ ભાષા નથી સાહેબ હા એક છોકરીને એક છોકરો હમણાં ફોન કરી કરીને બહુ હેરાન કરતો તો ફોનમાં એટલે છોકરી થાકી ગઈ બિચારી મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું અને પછી નવું સીમ નાખ્યું પછી પાછા ઈનાય સિમમાંથી ઈનાય મોબાઈલથી છોકરાને ફોન લગાડીને કીધું એ કે હવે તારામાં જો તાકાત હોય તો મને ફોન લગાડીને દેખાડી કે અને મેં સિમ કાર્ડ બદલી નાખ્યું છે અને આવડો આ તો હું તને નંબર હોય નહીં આપું હો કેમ જાણે બીજા કોઈ બ્રોહમાંથી ફોન કરતી હોય હા બીજી એક સરસ મજાનું ઓબ્ઝર્વેશન છે આઈસ્ક્રીમની દુકાને તમે જાઓને આઈસ્ક્રીમની અને આઈસ્ક્રીમ ખરીદવાની દરેક દેશના દરેક પ્રદેશના લોકોની એક આખી સિસ્ટમ હોય રીત હોય તમે જો અમેરિકાવાળો કોઈ માણસ આઈસ્ક્રીમની પાર્લરે જાય એટલે તરત કે કે વન બટરસ્કોચ ટુ વેનીલા વન ચોકલેટ વિથ નટ્સ એટલે તરત ઓલો પેક કરીને આપી દે આપણો કોઈ ભારતનો માણસ અને એમાંય ગુજરાતી એ જો આઈસ્ક્રીમની દુકાને લેવા જાય ને એ ખરીદી કરતો હોય તો એની લેંગ્વેજ કેવી હોય એક પાંચ વાળી ડબ્બી એક દહ વાળી ડબ્બી બે પરમ દી ખાધી હતી અને એક આ ભાઈ ખાય ને ઈવડી એક બ્રાન્ડ ના નામ જ નું પરમદી કઈ ખાઈ ગયો એ દુકાનવાળાને ક્યાં યાદ હોય એમ હા પણ ખરીદી કરવાની બધાની પોતપોતાની આખી અલગ રીત હોય એમ બહુ નાની એવી વાત છે પણ રહસ્ય પાસે એક જગ્યાએ બેસણું હતું અને બેસણામાં એક સરસ મજાના સુંદર મજાના ભાભીએ એક ખૂણામાં બેઠેલા એના પતિને આંખનો ઈશારો કર્યો કે હવે ઊભા થાવ સાહેબ અડધું બેસણું બહાર આવી ગયું એણે તો ઓલા એકને જ દીધું આ વીટનો પ્રકાર છો તમારી સમજણ ને ધન્યવાદ આપવા પડે એને એક આંખ નો ઈશારો એના પતિ ને કર્યો એમાં અડધું બેસણું બાય જમાનો છે ને સાહેબ એક જણો નોકરીમાં ઇન્ટરવ્યૂ માટે ગયો અને ત્યાં ઇન્ટરવ્યૂ લેનારે એને પૂછ્યું એ કે તમે જીવનમાં વધુમાં વધુ મેક્સિમમ કેટલું રિસ્ક લઈ શકો એટલે ઓલા એ જવાબ આપ્યો કે સાહેબ રિસ્ક ની તો વાત એવી છે કે મેં આવતા જન્મમાંય આની આજ પત્ની માગી છે ઓલો કે આને નોકરી આપો અને ભેળું અત્યારે ને અત્યારે પ્રમોશન અહીં આપી દઈ કેવડું સાહસ એમ વિચાર તો ખોરો કવિઓની વાત આવી થતી ને પાછી એક કવિની વાત યાદ આવી હમણાં એક કવિ એ પંખાને પ્રશ્ન કર્યો સીલિંગ ફેનને એ કે હે પંખા તો આટલું સરસ મજાનું ગોળ ગોળ કેવી રીતે ફરી શકે છો પંખાએ કવિને કીધી કે બસો ચાલીસ વોલ્ટનો વાયર પકડી રાખ તુંય ફરીશ ગોળ ગોળ પછી કવિતા જિંદગીમાં કોઈ તમને એમ કે કે આ તારું કામ નથી એટલે જરાય મુંજાવાનું નહીં અને કહી દેવાનું કે આપણે કરવું નથી ખોટા હું પછી એની સામે સાહસ કરું બગીચામાં હમણાં એક છોકરો છોકરી ની હારે બેઠો તો ઈ બે જણા ત્યાં બેઠા હતા ન્યાય એક મોટી ઉંમરના કાકા આવ્યા અને એણે દ્રશ્ય જોયું એટલે મૂળ જૂના જમાનાના એટલે એનાથી રહેવાનું નહીં એણે ઓલા છોકરાને કીધું એ કે બેટા શું આ આપણી સંસ્કૃતિ છે છોકરો કે ના ના અંકલ આ તો જોશી કાકાની પલવી છે આને કેમ થયું આ અત્યારની જન્મ છે બોલા બિચારા આપણી સંસ્કૃતિ ને પરંપરાની વાત કરશે એને એમ કે આ છોકરી નામ પૂછે છે હમણાં એક બહુ ભણેલી સ્ત્રી એક અભણબાઈ ઘરે બે હવા ગઈ અને બે હવા ગઈ ને એટલે એને પરિચય આપ્યો અને પરિવારનો એ કે જો એ કે આ મારા મિસ્ટર આ મારા મિસ્ટર હું એની વાઈફ અને આ અમારું બોય ઓલી સમજી ગઈ કે આવું બોલા ઘરે જઈને પાકું કરીને એ પાછી એણે શરૂ કર્યું કે જો એ મારું મીટર હું એનો વાયર અને આ મારું બિલ એને બે બેનો બેઠા હતા ને એટલે એને કઈક વાત થઈ ઘેરે આવ્યા એટલે એને પતિને કીધું એ કે તમારે છે ને એના હસબન્ડ ને કીધું એ કે સફેદ પેન્ટ ઉપર પીળો શર્ટ નહીં પહેરવાનું બોલો કે શું કામ એ કે નહીં સફેદ પેન્ટ ઉપર તમે પીળો શર્ટ પહેરો ને એટલે મારી બેન પણ એ બધી મને એમ છે એ કે જો તારા ડાળભાત આઈલે આવે જણો દારૂ પીતો પીતો રોવા માંડ્યો બોલો હા દારૂ પીતો પીતો એટલો બધો રોવા માંડ્યો એટલે એને મિત્રે પૂછ્યું એ કે શું કામ રોવે છો ઓલો કે જેને ભૂલવા માટે હું દારૂ પીતો તો ને એનું નામ ભૂલાઈ ગયું હા આવું થાય છે એક ભાઈ મોબાઈલમાં હમણાં એના સાસુમાનો નંબર લખ્યો સેવ કરીને નામ શું રાખ્યું ખબર એ કે કસ્ટમર કેર ફરિયાદ પણ કવિઓ અલગ મિજાજ ના હોય કે સે લેખની સે સદીઓ કે સોય હુએ ભાવ કો જગાતે બસ જિંદા જાન મુર્દા દિલો ડાલ નૂતન હજારો દરબારો રસીકો કે બી સબે જાતે દબમ કાવ્ય સુધા દારા બરસા તારે નહીં જાતે શશી નહીં જાતે રવિ નહીં જાતે કવિ લોક જાતે કોઈ ન જાય ન્યા આવડા હમણાં કવિ લખ્યું ઈ કે ઝાડા એટલે શું તમને ખબર છે ડાયરી ઝાડા એટલે શું તમને ખબર છે ઓલા બધા કે ના એટલે કવિએ કીધું ઈ કે પાચન તંત્રનું નું હયા ફાટ રુદન કેવા કેવા શબ્દો વાપરે હા હમણાં એક માસ્ટર સાહેબે નિશાળમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા થાય એમાં અમારો અઘોય બેઠો હતો એટલે અઘાને પ્રશ્ન કર્યો એ કે હું તમને સવાલ પૂછીશ તમારે ફટાફટ ચોપડી અઘો કે અગિયાર ચોપડી અને સાહેબે પૂછ્યું કે એક હાજર છેતાલીસ ચોપડી વધતા બે હજાર પાંચસો છત્રીસ ચોપડી અઘો કે લાઇબ્રેરી એટલા બધા ફટાફટ કેમ ભણવા બહુ બધાનું એ ભણ તો ત્યારનો આવો જ છે અને હજી આવો જ છે આવા જવાબ આપે ગમે એને સામેવાળાને ગોટે ચડાવી દીધી હા અને નિશાળની વાત આવી હતી યાદ આવ્યું આ બે દોઢ વર્ષ એવા ગયા એક છોકરો તો હમણાં બાઈક ઉપર એને પપ્પાની વાહે બેહી નીકળ્યો એટલે બરોબર આમ હાલ્યા જતા હતા એટલે એક મોટા બિલ્ડિંગ આગળ છોકરાએ ગાડી ઉભી રખાવી અને ઊભી રખાવીને પછી ત્યાં બેઠો ઊભો ઉભો એના છોકરાને પપ્પાની યાર મીંડો વાતું કરવા એ કે પપ્પા મને એવું લાગે છે કે અહીંયા મારો ક્યાંક કોઈ પુનર્જન્મનો કંઈક નાતો હોય સંબંધ હોય એવું મને લાગે છે હું એની તરફ ધીરે ધીરે ખેંચાતો જ આવું છું એવું મને લાગે છે એને બાપા એક લાફો માર્યો કે તારી દોહી નિહાળશે દોઢ વરસથી ખુલી નથી પતિ પત્ની બેઠા હતા એમાં એનો છોકરો બેઠો હતો એટલે એ ભાઈએ એના છોકરાની આગળ મૂળ ફાંકે સડી ગયેલા ઇંગ્લિશમાં બોલ્યા હા એ છોકરાને કહેતા તે લીટ મી ટેલ યુ માય સન માય સ્કૂલ ટાઈમ હા આઈ વોઝ ધ મોસ્ટ આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ ઇન માય ક્લાસ છોકરાને આવું સમજાયું ઇંગ્લિશમાં એટલે એની મમ્મીએ કીધું એ કે કાંઈ સાંભળતો નહીં હોય એનું આઉટસ્ટેન્ડિંગ એટલે આખો દી રૂમની બહાર ઊભા રાખતા

આ કાળા ભમર જો વાળ તમારે રાખવા હોય તો રોજ એક કલાક વોકિંગ કરવાનું વીસ મિનિટ સુધી શીર્ષાસન કરવાનું પછી વીસ મિનિટ સુધી યોગાસન કરવાના રોજ લીલા શાકભાજી ખાવાના ગાજર ખાવાના અને સૌથી મહત્વની બાબત મહિનામાં એકવાર હેરડાઈ કરવાની પણ પહેલી સિટીમાં સ્ત્રીનું ધ્યાન આકર્ષિત કરવાનું બીજી સિટીની અંદર સ્ત્રીને ધ્યાન આપવા માટે મજબૂર કરવાની અને ત્રીજી સિટીમાં તો એને પોતાની પાસે બોલાવી લેવાનું કૌશલ્ય જો કોઈની પાસે હોય તો માત્ર પ્રેશર કુકર પાસે માણાની વાત નથી એક ભાઈ બીજા એક એના મિત્રને પૂછ્યું કે તમારો બાબો હમણાં શું કરે છે એટલે ભાઈએ કીધું કે સીએ કરે છે વાહ સીએ તો તો નજીકના ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટ થઈ જશે કે ના ના સીએ એટલે કમ્પ્લીટ આરામ ભાઈએ કીધું એ કે આ અવડું મોટું લાંબુ લોકડાઉન ગયું એમાં તમને શું અનુભવ થયો એટલે એણે બહુ સરસ જવાબ આપ્યો હોય કે આ લોકડાઉનમાં મને બે અનુભવ થયા કે શું એ કે નર્સ હોય ને એ બહુ દયાળુ હોય આપણને પૂછે કે ગઈ વખતે કઈ બાજુ ઇન્જેકશન આપ્યું હતું પોલીસ વાળા પૂછતા નથી ગઈ વખતે તમને કઈ બાજુ દંડા પીડ્યા નહી કાલ મારા ભાઈબંધ અગલા ઉપર એક ચકલી ચરકી ગઈ ચકલી ચરકી એટલે અઘાએ ભગવાનનો આભાર માનતા કીધું કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર સારું થયું ચકલી ચરકી ગઈ તમે ગાય ભેંસ ઘોડાને ઉડાડતા નથી કેટલું પોઝિટિવ વિચાર એમ પત્નીએ પતિને કીધું એ કીધું કે વેક્સિન લીધા પછી છે ને મને માથું બહુ ભારે લાગે છે ઓલા કીધું કે તું પહેલેથી માથા ભારે છો આમાં બે નું વાતું કરતા હતા હમણાં એટલે એક બેન ને બીજા બેન ને કીધું એ કે ખરેખર આ દુનિયામાં છે ને એ કે બીજાના છોકરાને હાસવવાને બહુ અઘરું કામ છે હો એટલે ઓલી બીજી બેને કીધું એ કે તું કોનો છોકરો હાંસવે છો એ કે મારે વાત એ હાવું ન ખરેખર આ લોકડાઉનમાં તો મિત્રોના ફોન આવ્યો કેવા કેવા ફોન હો વિચાર કરો એ આપણને ફોન કરીને કે આમ ખૂબ આત્મીયતાથી વાત કરે એટલે આપણને એમ થઈ જાય ઓહો શું ચાલે છે કેમ છો મજામાં ઘરે બધા મજામાં ઘર પરિવાર બાળકો બધાને સારું છે ને કે આ બહુ સારું છે પછી આરો વાર થોડી સલાહ હોવી દે એ કે આમ જો બહુ ધ્યાન રાખવાનું હો અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે ને ઘરમાં જ રહેવાનું લીંબુ પાણી તો સતત ચાલું જ રાખવાનું અને ઉકાળાય પાછા ટાઈમસર પીતા રહેવાના અને કપૂરે તે ઘરમાં રાખવાનું હા પોટલી બનાવી અને ઓક્સિજન મીટરે ઘરમાં રાખવાનું ઓક્સિજન લેવલે માપ્યા કરવાનું આપણને એમ થાય કે ઓહો આ આપણું કેટલું ધ્યાન રાખે છે અને બધું પતી જાય પછી હળવેક મુદ્દાની વાત ઉપર હવે કાંઈ પૂછવું તો એ જ હોય પણ એ આટું તેની વાતને ક્યાંથી શરૂ કરે ને ક્યાં પૂરી કરે કે હમણાં કાંઈ પડ્યું હોય તો કહેવાય એમ બહાર મળતું નથી નથી હા મિત્રો તો મિત્રો હોય અને કોર્ટને સાહેબ તેર વર્ષ સુધી કેસ આવ્યો લો તેર હે કોર્ટને ન ખબર પડી કે સલમાન ખાને દારૂ પીધો તો કે નહોતો પીધો અને આપણી જેવાના બૈરાને ઘરમાં પાર્ટીમાં બેઠા હોય ફોનમાં ખાલી હલો એમ કે ને ત્યાં કે ઓછું પીજો ત્યાં એને ખબર પડી જાય હા કારણ કે માં છે ને મા એ તમારી રગે રગ જાણતી હોય પત્ની તમારી દુખતી રગ જાણતી હોય હમણાં તો હરિદ્વારના કુંભ મેળો પૈતો આ વર્ષનો એટલે કુંભ મેળામાંથી દિગંબર સાધુઓ હા નાગા બાબાની આખી જમાટ ટ્રેનમાંથી અમદાવાદ કાળુપુરના રેલવે સ્ટેશને ઉતરી અને એમાં એક સાધુએ તરત જ રિક્ષા પકડી એક સિવિલ હોસ્પિટલ લેલો કોરોના ટેસ્ટ કરવાના હે બાપુ તો એમાં બે ગયા પણ રીક્ષા વાળો રીક્ષા અકાવતો અકાવતો વારા ઘડી પાછળ જોયા કરે એટલે બાપુ નો મગજ ગયો રિક્ષા વાળો કે બાપજી માફ કરજો હું વિચાર કરું છું કે તમે પૈસા ક્યાં રાખ્યા હશે ભાડાના એ તો હાવ દિગંબર એ મને આ ભાડું દેહક નહીં દે અને દેહ તો આને મૂક્યા ક્યાં હશે કારણ કે ખીસ્ુ તો હતું જ અને બહુ સાચી વાત એ છે કે ગાંધીજી પોતણી પહેરતા ગાંધીજીને ખીસ્સું હતું જ નહીં પણ આજે દુનિયાને એકેય માણાનું ખિસ્સું એવું ન હોય કે એની અંદર ગાંધીજી ન હોય હા એક મિત્ર હમણાં મને કહેતો હતો મને કે પરસ્ત્રી પર પરસ્ત્રી બહુ ખરાબ છે પરસ્ત્રી કંટ્રોલમાં નથી પરસ્ત્રી હાથમાંથી બહાર નીકળી ગઈ છે મેં કીધું આ કઈ પરસ્ત્રીની વાત કરતો હોય છે પછી ગુટકા થૂકી નાખે ને પછી ખબર પડી એ પરિસ્થિતિનું કહેતો થાય અને પતિ પત્નીની ઘણી વખત અનબંધ થઈ જાય તો એમાં શક કરવાની ટેવ હોય ને એ ક્યારેક ક્યારેક તો એટલી બધી ભયંકર હોય એ આપણને એમ થઈ જાય કે ઓહો હા એટલી બધી એક બેન એના પતિ ઉપર શંકા કરે એટલી બધી શંકા કરે તો ઓલા દાઢી વધારી દીધી દાઢી વધારી દીધી ઘરમાં ગીતા અને રામાયણના પાઠ ચાલુ કરી દીધા ગરીબ માણસોની મદદ કરવા માંડ્યો અને ટૂંકમાં બધા પ્રકારના ખરાબ કામ કરવાના એણે છોડી દીધા એટલે એની બેનપણીએ બેનપણીને આણે ફોન કરીને કીધું એ કે હવે મને નક્કી એમ પડે છે કે આ સ્વર્ગની અપ્સરાઉના ચક્કરમાં પીડો છે મને સુધરી જાય તોય વાંધો બોલો વિચાર તો બરોબર ઈ કે આનું બધું પૂરું થઈ ગયું હવે એ કે એ લાઈન લીધી લાગે છે અગો મને હમણાં કે મેં એક નવી શોધ કરી બોલો મેં કીધું એ વૈજ્ઞાનિકોનું કામ છે તું રહેવા દે મને કે હા હા સાંભળો મેં કીધું હું મને કે આપણે ચંપલ વગર ચાલી શકીએ મેં કીધું બરોબર છે ચંપલ આપણી વગર ન ચાલી શકે વાહ મેં કીધું તને નોબેલ પ્રાઇઝ મળવો જોઈએ આ શોધ માટે એવડી મોટી શોધ કરી નાખી એનો એક એક બીજો છે એની જેવો તે રઘો એને કીધું કે તારું મોઢું કેમ હોજી ગયું છે એટલે કીધું એ કીધું કે મારી ઘરવાળીના હાથમાં મારો મોબાઈલ આવી ગયો અને બરોબર એ જ વખતે એમાં રિટાડીનો મેસેજ આવ્યો એને એમ પૂછ્યું કે મેરે બાબુને ખાના ખાયા ક્યાં એટલે આવડી એણે રિપ્લાય આપ્યો એ કે હવે ખાશે અગાઈ હમણાં એને સાસરે ફોન કર્યો સાસુમાને હે મોબાઈલની ભાષામાં એ કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ ધીમે ધીમે બગડતું જાય છે હા તમારું ઇન્સ્ટ્રુમેન્ટ ધીમે ધીમે બગડતું જાય છે ઘરકામમાં કોઈ ભલીવાર નથી હવે તો રસોઈ એકર એક બગાડી નાખે છે રોટલી તો એ કે હાવ પાપડ જેવી ઘર નાખે છે એટલે સાસુમાએ કીધું એ કે જમાય રાત દિવાળી આવે છે એને તમે ત્રણ તોલાનું રિચાર્જ કરાવી નાખો એટલે આખી સિસ્ટમ ફરીથી રિસ્ટાર્ટ થઈ જશે જેવી એની ફરિયાદ એવું આને નિવારણ કરી દીધું લોકડાઉનમાં હમણાં બૈરાઓ માટે પત્નીઓ માટે એક નવું ટેન્શન આવ્યું હતું હું ખબર એ કે આ બધા પતિઓ ઘરે રહી રહી નીંદથી વધારે ધોળા થઈ ગયા બહાર નીકળવાનું નહોતું હા એ ગર્લફ્રેન્ડ એની બોય ફ્રેન્ડને કીધું એ કે આજે તે મારા પપ્પા સાથે મુલાકાત કરી હા એ કે શું કીધું મારા પપ્પાએ એ કે તારા પપ્પાએ એમ કીધું કે મારી દીકરીને મેં પરીની જેમ હાચવી છે તું એનું બહુ ધ્યાન રાખજે હા એનું દિલ કોઈ દી ન તોડતો ન કરો હું તારા બસો છ તોડી નાખીશ એ કે મને એ વિચાર આવે છે માણસને દિલ તો એક હોય એણે બસો છ કેમ કીધા હું ઓલી છોકરીએ કીધું એ કે તારા આડક્યાનું કહેતા હતા બકા દિલ તો એક જ હોય તારા બસો છ હાડક્યા તોડી નાખશે એ એક પેશન્ટ હમણાં દવાખાને ગયો અને દવાખાને જઈને ડૉક્ટરને કીધું એ કે સાહેબ મને એ કે ખાવ અજીબ પ્રકારની બીમારી થઈ ગઈ છે ડૉક્ટર કે શું એ કે હું જ્યારે પહેલું વાક્ય બોલું પછી બીજું વાક્ય બોલું ને તો ઓલું પહેલું ભૂલી જાઉં છું ડૉક્ટર કે કેટલા સમયથી આવી તકલીફ છે ઓલો કે કઈ તકલીફ ડોક્ટર બેભાન થઈ ગયા ભૂલી ગયો એક બેને ફેસબુક ઉપર હમણાં લખ્યું કે હસબન્ડ જોઈએ છે બે છોકરાની લાયક આવી ચાલીસ મહિલાઓએ લખી કે અમારો લઈ જા ઓલા બેને કીધું એ કે હું લેવા માટેની વાત નથી કરતી પૂછું છું કોઈને જોઈ શબ્દો જાય તો મજા છે કે મારે જોતો નથી હું તો પૂછું છું કોઈને જોઈશ છે એમ પણ પત્નીને જો તમે આ બધી હાસ્યની વાતો તો બરાબર છે પણ જો પત્નીને તમે મુસીબત માનતા હો તો સાહેબ એક ચોખવટ કરી દઉં કે આ મુસીબત એની મેળે તમારા ઘરે નથી આવી તમે પીપુડા વગાડતા વગાડતા લેવા ગયા તા હા વાત યાદ રાખો અગાને હમણાં મેં પુસ્તક આપ્યું હતું મેં કીધું આ ગાંધીજીનું આત્મકથા છે સત્યના પ્રયોગો આનું નામ છે આ વાંચ અને આ પુસ્તક ઘરમાં હોય ને તોય બહુ ફેર પડે સંસ્કાર આવે મને કે નાના વાંચું એ કે અને થોડાક દિવસ થયા પછી મને કે સત્યના પ્રયોગોમાંથી ગાંધીજીના બે ગુણોનો મને અનુભવ થયો મેં કીધું શું થયું મને કે એક તો હું સત્ય બોલવા માંડ્યો મેં કીધું બરાબર છે કાલ મેં મારી ઘરવાળીને કહી દીધું એ કે હાં તે ઊંધિયાનું શાક બનાવ્યું હતું ને એ હાવ ભંગાર હતું મેં કીધું પછી મને કે બીજા દિવસે ગાંધીજીના બીજા ગુણનો મને અનુભવ થયો મેં કીધું હું મને કે ઉપવાસ રાંધ્યું જ નહીં મેં કીધું સારું થયું આ પુસ્તકમાંથી બે હવે નો વાત એક જમાય સાસરે ગયા એટલે સાસુએ કીધું એ કે આમ જો કુમાર આ તમારું જ ઘર છે એમ સમજો પછી તો શું જમાય મીંડ્યા કચરાને પોતા કરવા ધર્મ ઘર કીધું હતી ઘરે જે કરતા હતી અહીંયાં શરૂ કરી દીધું એક બંધ દુકાનના એટલે બે સજનો બેઠા હતા મોટી ઉંમરના સિનિયર સિટીઝન વડીલો એ બે બેઠા બેઠા ખડખડાટ દાંત કાઢે બછા પડી ગયેલા એમાં એક જણો ત્યાંથી નીકળ્યો એ કે શું કારણ વગરના તમે બે દાંત કાઢો એ કે અહીંયા આય તું હાંભળ તું એ દાંત કાઢીશ ઓલો કે શું એટલે એક જણાએ કીધું કે જો ભાઈ આ દેશની તમામ પ્રકારની બધી જ પ્રકારની સમસ્યાઓનો હલ અમારી પાસે છે એ કે શું એ કે તમારે એક કામ કરવાનું કે આખા દેશની તમામ પ્રજા એને જેલમાં પૂરી દેવાની બધાને એકો બાદરી કરોડને જેલમાં પૂરી દેવાના ભેળો એક ગધેડો પૂરી દેવાનો એટલે ઓલાએ તરત પૂછ્યું એ કે એમાં ગધેડાને શું કામ પૂરવાનું કે બસ કોઈને નથી પડી બધાય પૂછે બહુ હમદવાદ એવી વાત છે કે કરોડ ની વસ્તી ની કોઈ પૂછપરછ નથી કરતું અને એનાથી આગળ વધીને આપણે એક બહુ સારી વાત કરી દઉં માણસ જ્યારે મૃત્યુ પામે ને ત્યારે અડધું ગામ પૂછવા આવે કે કેમ કરતા ગુજરી ગયા જીવતા હોય ત્યારે કોઈ નથી પૂછતું કે તમે કેમ જીવો છો આટલું તો પૂછી હોય ને મરવું ન પડે હા આત્મીય સંબંધો હોય ને એમાં ક્યારેય બ્રેકઅપ નથી હોતા આત્મીય સંબંધોમાં ક્યારેય બ્રેકઅપ નથી હોતા જ્યાં વિશ્વાસ હોય ત્યાં પછી ચેકઅપ નથી હોતા આ વિશ્વાસ છે રાખવો જ પડે અમુક જગ્યાએ રાખવો જ પડે આ દૂધની અંદર તમે ખાલી બે ટીપાં છાસના મૂકી દો અને પછી એ હવારે જ ખોલવાનું હોય અને એમાં દહીં જામી જ ગયું હોય પછી રાતે બે ત્રણ વાર ઊભું થઈને આંગળી ન ગોકાવાય જાયમૂક નહીં જાયમૂક નહીં એમ ન જામે પણ અહીંયા વિશ્વાસ જ રાખવો એ વિશ્વાસના ચેકઅપ નથી હોતા અને જીવી લો મન ભરીને કારણ કે સમયના કોઈ દી બ્રેક નથી હોતા અમારા અગલાય હમણાં કીધું એ કે હું નાનો હતો ને ત્યાં એ કે મારા બહુ બધા સપના હતા મેં કીધું સારી વાત કહેવાય નાનપણમાં તો બધાને સપના હોય મને કે નહીં બહુ જાજા સપના હતા મેં કીધું શું તારા સપના હતા કેવા સપના હતા મને કે હું પાંત્રીસ ચાલીસ વર્ષનો થાવ મેં કીધું બરાબર છે પછી મને કે પછી મારી પાસે એક મોટો સરસ મજાનો બંગલો હોય મેં કીધું બરાબર છે પછી મને કે એક સરસ મજાની મર્સિડીઝ ઓડી જેવી કે બાર ફોર વ્હીલ ગાડી પડી હોય મેં કીધું બરાબર છે પછી પછી મને કે પાંચ દસ કરોડ રૂપિયા બેંક બેલેન્સ પીડ્યું હોય મેં કીધું બરાબર છે પછી મને કે પછી હું બધા મિત્રોને લઈને વર્લ્ડ ટૂર ઉપર નીકળી જાવ વિશ્વ પ્રવાસે મેં કીધું સરસ પણ મને કે આમાંથી મારું હજી એક જ સપનું પૂરું થયું છે મેં કીધું ક્યુ મને કે હું પાંત્રી ચાલી વર્ષનો થયો બીજું બધું બાકી છે સપના હારા છે એટલે થાછે કારણ કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી નીકળે થાય માણસના સપના તો અને ઊંચા જ હોવા જોઈએ સપના એક પત્ની એના ભાઈએ એને પત્નીને કીધું એ કે પાણીનો ગ્લાસ ભરી દે તો એટલે ઓલા બે ને કીધું એ કે પાણી મૂકો એક બાજુ તમને ખબર છે આજ સાંજે હું તમારી સાટું જમવામાં શું બનાવવાની છું બોલો કે ના એ કે તો સાંભળો એ કે આજે સાંજે જમવામાં પનીરની સબ્જી હં પછી એ કે પકોડા હં દાળ મખની હં મલાઈ કોફતા હં બટર નાન એ કે હં હવે બોઇલમાં એ કે આમ તો આ બધું સાંભળીને તો મને એ કે મોઢામાં પાણી આવી ગયું એ કે તો પી લો મી પાણી પી લીધું બોલ્યો કે તું દર્ શનિવારે તારી ઘરવાળી હારે ઝઘડો કરે છો કે દર શનિવારે તું એની આર બાંધ આમ આમ હોય એનું હું કારણ બોલ્યો કે એ દર શનિવારે એની આર બાંધવાનું કારણ બીજું કાઈ નથી ઈ કે ઈ એક પ્રકારની નાની બચત યોજના છે ઈ કે શું કે શનિવારે હું એની આર ઝઘડો કરું ને એટલે રવિવારે જે ખોટા ખર્ચા થવાના હોય એમાંથી મુક્તિ જવાનું લેવાનું સોમવાર સમાધાન અને બહુ મજાની વાત એ છે યુવાન મિત્રો માટે કે સ્ત્રીને પોતાના પિયરમાં પગ મુકતા જે અનુભવ થાય ને સ્ત્રીને પોતાના પિયરમાં પગ મુકતા જે અનુભવ થાય ગુજરાતી ભાઈડા ને દીવ માં પગ મુકતા એ અનુભવ થાય પછી ભલે એના પગ ટકે નો એ બીજી વાત છે પણ અનુભવ આવો થાય એને મજા જ આવ્યા કરે એમ એક ભાઈ ને ઘરવાળી ના હમણાં કહેતા હતા એ કે જો તો ખરી પત્ની એના ધણીને કહેતા હતા એ કે તમને ખબર છે કે શું એ કે આમ નામ બોલતા 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 આપણા લગ્નને વીસ વર્ષ થઈ ગયા એટલે ઓલા ધણીએ કીધું કે બોલતા બોલતા તો તારે ત્યાં મારે તો સાંભળતા સાંભળતા બોલવા તો મને ક્યાં દીધો છે ઘણી જગ્યાએ આવું પણ હમણાં એક પ્રાઇવેટ સ્કૂલમાં આ સ્કૂલોમાં લોકડાઉનમાં ફી ના બહુ ડખાર્યા બધા સિટીમાં હા ફી ભરવાની ઓલા કે વાલી કે ભાઈ ભણ્યા નથી તમારે શેની ભરવાની ને આવડા કે ભાઈ તમારે ભરવી પડે ને એમાં એક નિશાળમાં એક સરિતા ટીચર હતા બહુ હોશિયાર હતા સારા હતા ખરેખર બાળકોને ભણાવતા હતા પણ હવે આમાં શું છે કે આમાં વાલીઓ ફી ભરે તો એ બિચારા કંઈક પોતા પોતાનું કરી શકે ને એટલે સરિતા મેડમે થોડુંક લોકડાઉન ખુલ્યું બાળકો નિશાળ આવતા થયા એટલે કીધું વાલીઓ ભણાવતા હતા છોકરાઓને એ કે બાળકો તાજમહેલ ક્યાં આવેલો છે એટલે એક છોકરાએ કીધું એ કે આગ્રામાં સરિતા મેડમ કે નહીં તાજમહેલ બેંગ્લોરમાં આવેલો છે છોકરા હવે વિચારમાં પડી ગયા છોકરા હવે ઘરે જઈને વાલીઓને કીધું બીજા દિવસે વાલીઓનું ટોળું આવ્યું રજૂઆત કરવા કે મેડમ આવું હાવ ખોટું ભણાવો છો તાજમહેલ આગ્રામાં છે તમે એમ કહો છો કે બેંગ્લોરમાં છે સરિતા મેડમે કીધું કે જ્યાં સુધી ફી પૂરેપૂરી નહીં ભરો ત્યાં સુધી તાજમહેલ બેંગ્લોરમાં જ રહેશે આગ્રામાં જો તમારે તાજમહેલ લાવવો હોય તો ફી ભરી પડશે આ બધાની અઘરી પરિસ્થિતિ પણ આળસુ પત્ની અને સમજદાર પત્ની આળસુ પત્ની અને સમજદાર પતિ આ કોમ્બિનેશન જોવું હોય તો શું તો કે એના ઘરે રોજ હાંધે જમવામાં કઢી ખીચડી હોય બીજી કાંઈ માતા કરે અને ઓલો બીજા સમજદાર તે એ કાંઈ બીજી ડિમાન્ડ કરે અને નાનપણમાં જેને બહુ લાડથી ઉછર્યા હોય ને આ શબ્દની મજા સાંભળજો નાનપણમાં જે બહુ લાડથી ઉછર્યા હોય એ મોટા થઈને પછી સલાડથી ઉછરે કોબી થીમેટા ગાજર કારણ કે એના ભાગમાં પછી બીજું કાંઈ આવે નહીં લાડ છે એનું સલાડ થઈ જાય અગો હમણાં મને કેતો હતો મને કે મારા કાકાની જેમ મારે એક દિવસ અમેરિકા જવું છે મેં કીધું તારા કાકા અમેરિકા છે મને કે ના ના એને મારી જેમ અમેરિકા જવું છે કીધું કાકો દીકરો હાલવા ભોગી જાય છે પણ પરીક્ષાઓ હમણાં તો લેવાની નથી જો કે પણ લેવાય ને ત્યારે રિઝલ્ટ આવે ને એટલે છાપાવાળાની હેડલાઈન નું સોશિયલ મીડિયાની અંદર હેડલાઈન નું એવી હોય કે કામવાળી બાઈનો નો છોકરો આઈએએસ બન્યો કામવાળી બાઈની ની છોકરાને નેવું ટકા આવ્યા કામવાળી બાઈનો છોકરો પ્રથમ નંબરે આવ્યો તે હવે તો આપણા છોકરાએ ડિમાન્ડ કરે છે એની મમ્મીને એ કે મમ્મી તું ક્યાં કામે વઈ જાય એટલે એમ નો ટકા આવી જાય એ તો ઈ એનામાં હોય તો આવે આવડા ને એમ કે બધા કામ આવા ટકા આવતા છે બહુ મજાનું છે એક ભાઈ હમણાં એક્સિડન્ટ થયો આ બહુ વીટનો એવો પ્રકાર છે કે તમને સમજાઈ જાય છે તો બહુ મજા આવશે હા એક ભાઈનું એક્સિડન્ટ થયું એટલે એના ભાઈને એણે ફોન કર્યો એટલે એને ભાઈ કીધું કે શું થયું મોટા ઈ કે એક્સિડન્ટ થયું એ કે કેવી રીતે ઈ કે ભેંસ ભટકાણી એટલે નાના એ અડુક દઈને કીધું એ કે બીજી વાર બીજી વાર ભટકાણી છે એક વાર તો ઓલરેડી ભટકાઈ ગયેલી હતી જ આ તમારે ને ધન્યવાદ આપવા આપશો આ બધું નાની નાની વાત બહુ અઘરી છે એક જણને બેંકમાંથી ફોન આવ્યો ઈ કે હપ્તો ભરી દો ગાડીનો લોન લીધી છે એનો એટલે કીધું એ કે ક્યાં સુધી મારા ભરોસે બેસી રહેશો આત્મનિર્ભર બનો આત્મનિર્ભર પછી કે પછી કાંઈ નહીં ગાડી ખેંય ગયા અને મને કહેતા ગયા ઈ કે પગે હાલવા માંડો આત્મનિર્ભર બનો ઓલા ભર્યા તા ઈ ગયા જ્યાં હોય ને પછી હોશિયારી કામ ન લાગે ને હા અગો ઇન્ટરવ્યુ દેવા ગયો તો એક જગ્યાએ મને કે મારે ક્યાંક નોકરીએ લઈ જવું છે મેં કીધું તો રહેવાય તો ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો ઇન્ટરવ્યુ લેવાવાળાએ પૂછ્યું પૂછ્યું કે તમારું નામ શું છે અગો કે અમિતાભ બચ્ચન કે આમાં તો અગાભાઈ લખ્યું છે કે તો હું લેવા પૂછો છું એક ભાઈ એની બાજુવાળા એક ભાભીને પ્રશ્ન પૂછ્યો કે ભાભીજી આજ સવારથી મારા ભાઈ ક્યાંય દેખાતા નથી સોસાયટીમાં એટલે ભાભીએ કીધું એ કે આજે અમારો બે જણાનો ઝઘડો થઈ ગયો હતો અને એ ગાર્ડનમાં છે તો ઓલો વળી થોડોક વધારે ડોઢો ઈ કે ભાભી ગાર્ડનમાં તો મેં બધે જોયું ન્યાય ક્યાંય દેખાણા નહીં ભાભી હળપદા ને કીધું એ કે ખાડો ખોદીને જોયું દીધો આ વાતો ગમી ત્યાંથી મળી જાય બે શિક્ષકો હમણાં બજારમાં ફરવા નીકળ્યા માસ્તર સાહેબ એમાં ઓલા અંબાણીના ને અદાણીના મોટા મોટા હોર્ડિંગ્સ બોર્ડ જોઈ ગયા એટલે એક શિક્ષકે બીજા શિક્ષકને કીધું એ કે આ અંબાણી ને અદાણીનો બિઝનેસ જો આપણે સંભાળતા હોય ને તો આપણે આની કરતાં આપણી પાસે વધારે રૂપિયા હોય કે કેમ બીજા શિક્ષકે પૂછ્યું એ કે નહીં એની કરતાં આપણી પાસે વધારે જ રૂપિયા હોય એનું કારણ શું એ કે આપણે ભેગા એ કરીએ ને અંબાણી અદાણી થઈ ગયા પછી એને કરવા તો ટ્યુસન જ છે ભગો હમણાં અમારો ગયો તો એટલે એણે એના મિત્ર એ કીધું કે ભાઈ તું સાસરે દાસો મારી હાટું તારા સાસરિયામાં ક્યાંક સારી કન્યા હોય તો ગોયત ને પૂરા એ કીધું એટલે ભગાએ ભુરાન કીધું એ કે તારી વાતે મેં મારા સાસરીએ કરી દીધી તારો બાયોડેટા પણ ઓલરેડી મેં બતાડી દીધો પણ મારા કાકીજીએ એમ કીધું કે આવડો આ તો મને જોવા આવ્યો પણ ગાડી ચલાવતા હો ને તમે ગાડી લઈને જાતા હો ને તો નાનું છોકરું કદાચ રસ્તામાં આવી જાય ફૂલ સ્પીડે જતા હો તો સાહેબ તમારે બહુ ધ્યાન રાખવાનું હંમેશા એની પાછળથી ગાડી કાઢી લેવાની કારણ કે છોકરો હંમેશા આગળની તરફ ડોટ મૂકશે આ મેજોરિટી આવું બનતું હોય વળી તમે ગાડી લઈને જાતા હોય ને કોઈ કદાચ વડીલ હામાં આવી જાય અચાનક તો તમારે હંમેશા એની આગળથી ગાડી કાઢી લેવાની કારણ કે વડીલો છે એ લગભગ બેક જાહે પાછા જાહે કદાચ કોઈ યુવાન માણસ તમારી ગાડીની હામો આવી જાય તો તમારે ઓચિંત ગાડી હાવ ધીમી જ કરી નાખવાની એનું કારણ છે કે એ આગળ પણ સ્ટેન્ડ લઈ શકે પાછળ પણ જઈ શકે સ્ફૂર્તિ હોય ને પણ જો કોઈ બૈરા તમારી ગાડીની હામાં આવી જાય સાબ ડિવાઈડર હારે ગાડી ભટકાડ દેવાની કારણ કે ઈશ્વરની આ અદ્ભુત રચના કેણીકોર જાય નથી અનપાસા એના બજારમાં ભાઈઓ ઝાઝા જેવી તમારી ગાડી એની હારે ભટકાય એટલે તમારા વાહ કાભરા થઈ જાય આ બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે હા હમણાં તો એક ડોક્ટર એ પરિવાર હોય ને એને બધું હોય એને ઓપરેશન કરવાનું થયું પણ દર્દી તરીકે એના ખુદના સગા સસરા એના સસરાનું તો એને ઓપરેશન કરવાનું થયું ઓપરેશન થિયેટરની અંદર એના સસરાને સુવડાવી દીધા લઈ ગયા એટલે ઓપરેશન થિયેટરમાં બેડ ઉપર હુંતા હૂતા એ એના સસરાએ એના જમાય ડોક્ટરનો હાથ પકડીને બાવડું પકડીને કીધું એ કે બેટા મને ખબર છે તું મને કાંઈ નહીં થવા દે તું મને બચાવી લઈશ પણ ધારી લે કે જો મને કાંઈ થઈ ગયું તો તારી સાસુ છે એ તારા ઘરે સમજવી કે એને માગણી કરી એ ખબર ન પડી એક દારૂડ્યો હમણે ફૂલ થઈને રોડ ઉપર નીકળી ગયો એટલે તરત જ પોલીસે એને પકડ્યો અને પકડી લીધો ત્યાં તો એની વાહે ચારસો પાંચસો માણસ લોકડાઉન હજી ખુલ્યું જ તું ચારસો પાંચસો માણસ એની વાહે વાહે પોલીસ સ્ટેશને તો પોલીસને એમ થઈ ગયું કે આ તો કોઈક બહુ મોટો પ્રભાવશાળી માણસ લાગે અને આપણે ભૂલમાં પકડી લીધો અને અહીંયા લવાય જ નહીં તરત જ છોડી મૂક્યો માફી માગી લીધી પોલીસે કહી દીધું કે સોરી અને ઓલો ફૂલ થઈ ગયેલો બહાર નીકળો પોલીસ સ્ટેશનની ત્યાં તો ચારસો પાંચસો માણા ભાઈ બધાને કે થેન્ક યુ આભાર ઓલા બધા કે આભાર ગયો તેલ લેવા મળે ક્યાં ઈ કે હકુ હમણાં મને કહેતો હતો મને કે જ્યારે જ્યારે મને કે મને સફળતાની ચાવી મળે ને ત્યારે કોઈક તાળું બદલીને ને થાય છે એનું હું કરું વાત એ બઉ સમજ્યા જેવી છે માણસ જેવો સફળતાની નદી પહોંચે પરિસ્થિતિ બદલાય ચૂકી મને કે કોઈક તાળું જ બદલી નાખે છે લગ્નની એનિવર્સરી હતી મેરેજ એનિવર્સરી ના દિવસે પતિ પત્ની ઝઘડો થઈ ગયો ઘણું ઝગડ્યા બે જણા અને પછી બે જણાએ નક્કી કર્યું એમાં ખાસ એની પત્નીએ કીધું એ કે આમ જોઈ કે આપણી આજે લગ્નની વર્ષગાંઠ છે અને આજના દિવસે આપણે બેને આમ ઝઘડો થઈ જાય ને એ સારી વાત ન કહેવાય ચાલો આપણે બે છે ને કોમ્પ્રોમાઇઝ કરી લઈએ સમાધાન એટલે એના પતિ કે સારી વાત છે તો શું કરવાનું એ કે કાંઈ વાંધો નહીં તમે મને સોરી કહી દો હું તમને માફ કરી દઉં વાહ તમારું કોમ્પ્રોમાઇઝ વાહ બહુ મજાનું છે હમણાં તો ટ્રેનમાં એક જણો મુસાફરી કરતો હતો હમણાં તો એ બહુ ઉપડ્યું છે ને ડાયરેક્ટ તમે ટ્વિટરની અંદર ટ્વીટ કરી શકો જે રેલ મંત્રાલય સુધી પહોંચે તમારી વિનંતી તમારી વાત એટલે એક જણાએ ટ્વીટ કર્યું રેલવે મંત્રાલયને ફરિયાદ કરી એ કે તમારા જે ટોયલેટ છે એ ટોયલેટની અંદર બીજી કોઈ સુવિધા ન કરો તો ચાલશે પણ તમારું જે ટોયલેટની આરે હાકળથી બાંધેલું જે ડબલું છે એ ડબલામાં હાકળની લંબાઈ થોડીક વધારો જેથી કરી અને એ એના લક્ષ્ય સુધી પહોંચી શકે એટલે રેલવે મંત્રાલયમાંથી ટ્વિટરનો રિપ્લાય આવ્યો એ કે ભાઈ એ ડબ્લું સાંકળથી બાંધેલું છે પણ તમે તમારા લક્ષ્યને ત્યાં સુધી લઈ જાઓ એમાં કંઈક ફેરફાર નથી ફરિયાદ હા એ કે ડબલું બાંધેલું તમે થોડા બાંધેલા છો આજકાલ કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી અઘો કહેતો હું થયું મને કે આજકાલ કોઈની ઉપર ભરોસો કરવા દેવો નથી મને કે હું ટીવી ચાલુ મૂકીને પ્રહોડામાં પાણી પીવા ગયો ત્યાં ગુંડા ઉપાડી ગયા તારી વાત કે અગુભાઈ પાણી પીને આવે પછી કે આપણે આ પ્રોગ્રામ રાખીએ બહુ સાચી વાત એ છે ઘઉંના બાસકા ઉપાડે પુરુષ તેલના ડબ્બા ઉપાડે પુરુષ ગેસના બાટલા ઉપાડે પુરુષ બાર ગામ જાવ તો થેલા ઉપાડે પુરુષ કમર દર્દ ની એડવર્ટાઈઝ માં બાયુ ખેંચી આવી જાય એ નથી સમજાતું આયોડેક્સ ની હોય કે મો કંપની હોય કમર દર્દ જાણે બેનો એક ને થતું હોય ગોટો તો આવડો આવળી વળી જાય છે એક બેન એના ધણીને કહેતા થઈ કે મારું ફિગર છે ને એ કે આમ પેલા પેપ્સી ની બોટલ જેવું હતું તો એના ધણીએ કીધી કે હજી એવું જ છે ના ના ઈ કે હા હા એ કે પેલા તું છે ને એ કે ખાલી ત્રણસો એમ ની બોટલ જેવી હતી હવે બે ની ફરક જાતો નથી એ ગર્લફ્રેન્ડે કીધું છોકરાને કે તું શું કામ કરે છો નવા નવા બે સેટિંગ એ કે તું કામ શું કરે છો એટલે છોકરે કીધું કે હું સંદેશ ન્યૂઝમાં જોબ કરતો હતો પણ હમણાં છોડી દીધી કે કેમ સંદેશ ન્યૂઝ તો બહુ સ્ટાન્ડર્ડ કંપની છે એ છોડી દેવાનું કારણ કે વહેલી ઊઠીને ઘરે ઘરે સાપા નાખવા જવાનું ડાયરેક્ટ બધે બાયપાસ તમે વિચાર કરો ક્યાંક બાયપાસ ક્યાંક બાય રોડ ક્યાંક બાય કાર એટલે ક્યાંક તો ભાઈનો વારો આવવા દો

કીધું કે બેન આપણે એને તો બાયપાસ બાયપાસ આ સર્જરી સર્જરી એટલે આનંદ જ્યાં મળે ત્યાંથી લઈ લેવો પણ આનંદ છે ને એ સહજમાં મળવો જોઈએ એની પાછળ બહુ મોટી કિંમત ચૂકવવી પડે ને તો એ ક્યારેક બહુ મોંઘો પડે એટલે આવી નાની નાની વાતોમાંથી જીવનમાં ખૂબ હાસ્ય મળી જાય હા અને સ્ત્રી છે ને એ તો શક્તિ છે સાહેબ પત્ની ના ખાલી ડોળા કાઢવાથી હા એ ખાલી ડોળા કાઢે ને ત્યાં આપણને દૂધીના શાકમાં પનીર નો સ્વાદ આવવા માંડે કેવડી શક્તિ વિચાર તો કરો હમણાં એક જણા એના ભાઈ બંને કીધું મૂળ હાવ કોરે કોરો એ કે યાર ક્યાંક થી ગર્લફ્રેન્ડ નો મેળ પાડી દેને એને ભાઈ પણ એણે આવું કીધું એટલે એના મિત્ર પાછો એવો એને કીધું એ કે ગર્લફ્રેન્ડ મળી જાય પણ બ્લેકમાં મળશે એ હા કેમ જાણે વસ્તુ લેવાની હોય ઈ કે બ્લેકમાં મળશે ઓલો કે હાલ છે એ બ્લેકમાં તો બ્લેકમાં પછી ઓલા એ ફોટા બતાવે હા પણ હા કલર જાય તો પૈસા પાછા હો વેસ્ટ ઇન્ડિઝવાળા એનીથી ટોળા લાગે એવા નોકરી છે ને નોકરી એ પત્ની જેવી હોય છે હું નોકરી કરું છું ને આ સાંભળતા નહીં બેઠેલા જેટલા મિત્રો છે નોકરી કરતા હોય છે એ બધાને ખબર જ છે નોકરી એવી વસ્તુ છે કે એ એકવાર મળી જાય પછી છોડી નથી શકાતી એકવાર મળી જાય પછી એ છોડી નથી શકાતી અને જ્યાં સુધી એક હોય તે સુધી બીજી કરી નથી શકાતી એટલે નોકરી પત્ની જેવી હોય છે નોકરીની વાત ઉપરથી બીજી વાત આવી દેવી એક ભાઈ નોકરી માટે કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા હવે એને તો કેશ જ વહીવટ કરવાનો હોય પૈસાનો કેશિયરનું ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા એટલે ઇન્ટરવ્યૂ લેવા વાળાએ પૂછ્યું એ કે તમને આવો કેશ કાઉન્ટરનો પૈસાની લેતી દેતીનો કાંઈ અનુભવ ખરો ઓલાએ કીધું એ કે હા સાહેબ અમારી સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી લગ્ન ગમે એના ઘરે હોય સાંજલા લખવા હું જ બેહું છું હા સાનલાની હિસાબમાં કંઈ કેન્સિયર થઈ જવાય પણ મૂળ એને એનો અનુભવ જણાયો એ એક એમણે ફોરેસ્ટમાં અરજી કરી જંગલ ખાતામાં વન વિભાગમાં અરજી કરીને પૂછ્યું અધિકારીને એ કે સાહેબ મારા ઘરે વાઘણ છે લેડી ટાઈગર તો મારે એ કે વન વિભાગમાં એની અરજી કરી શકાય ખરી એટલે ફોરેસ્ટ ઓફિસરે કીધું એ કે ભાઈ તું લાવ્યો તો ત્યારે તે વન વિભાગમાંથી એનઓસી લીધી હતી કઈ ઓલાય કીધું કે ના સાહેબ હું લાવ્યો ત્યારે તો એ ગાય જેવી આ તો બધું મારા ઘરે આવ્યા પછી થઈ ખરેખર માણસ બહુ અઘરો છે આપણને ખરેખર વિચાર કરજો આ બહુ નાની નાની નોટિસ કરવા જેવી બાબતો છે તમે વિચાર કરો માણસને કોઈ પણ વસ્તુ હોય ને એ એની મૂળ સ્થિતિમાં ગમતી જ નથી ગમે એમ હોય આ હું તમને એક્ઝામ્પલ આપું દાખલા તરીકે બ્રેડ છે બ્રેડ ખાવાની એ બ્રેડ મૂળ પોચી જ હોય નરમ જ હોય આપણે એને પાછા ટોસ્ટર મશીનમાં શેકીન કડક બનાવી પછી ખાઈ ટોસ લઈ લો ટોસ એ મૂળ કડક જ હોય એને પાછા સામા બોલાઈ એટલે પણ જે છે દે ગમતું જ મૂળ સ્થિતિમાં માણસને વસ્તુ ગમતી જ નથી એમાં ફેરફાર કરે ને તો જ એને મજા આવે હમણાં તો એક ઇટાલિયન પીઝા કંપની પીઝા બનાવતી ઇટાલિયન કંપનીએ ગુજરાતી કંપની અરે ફ્રેન્ચાઈઝી કરી એટલે બધું એની કન્ડિશનલ ટર્મ્સ એન્ડ કન્ડિશનરની એક કન્ડિશન એવી રાખી ગુજરાતી કંપનીને ઇટાલિયન કંપની એવું કીધું કે અમારા પીઝા અરે તમારે જે કરવું હોય એ કરજો એની માથે સેવ ન ભભરાવતા કારણ કે આપણે ગુજરાતીને કોઈ પણ વસ્તુની માથે જ્યારે ઝીણી સેવ ભભરાવીએ ને પછી જ એનો ટેસ્ટ આવે આ બધે હોય સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ સેવ પેટ્રોલ સેવ અર્થ અને આપણે દરેક બાબતમાં સેવ મમરા સેવ ટમેટા સેવ ડુંગળી સેવને તો ક્યાં પોગાડી ગુજરાતી અને પીઝાની વાત આવીને એટલે પીઝા ઉપરથી નાની એવી વાત યાદ આવી કે પીઝા ઘરે આવે ને સાહેબ એટલે ચોરસ બોક્સની અંદર આવે પછી એને ખોલો એટલે અંદરથી એનો આકાર ગોળ હોય અને પછી એનો એક પીસ કાઢો એ ત્રિકોણ હોય માણસની જિંદગી કંઈક પીઝા જેવી છે હા એના વારે વારે સ્વરૂપ ફોર્મ આકાર બદલાતા રહે આપણને એમ થાય કે આમ હશે તો નીકળે કાંઈક બીજું હમણાં તો એક શિક્ષક સાહેબે વર્ગમાં વિદ્યાર્થીને એક વાક્ય પૂછ્યું અને પછી એનો જવાબ આપવાનો કીધો શિક્ષકે એમ કીધું કે પોતાની માતૃભાષામાં જવાબ આપવાનો છે વાક્ય એવું છે આ ચાક કોણે ઢોળી એટલે એક વિદ્યાર્થી ઉભો થયો કે સાહેબ હું જવાબ આપું સાહેબ કે આપ માતૃભાષામાં છોકરો કે સાહેબ માતૃભાષા એટલે અમારી મમ્મી બોલે એ જ ભાષા ને એ કે આ એ જ માતૃભાષા અને છોકરાએ એ જવાબ આપ્યો એ કે હા ડોબા આ ધોયેલી સાદર ઉપર સા કોણે ઢોળી હવે અહીંયા સત્યાનાશ વાળી દીધો આ પોતા કોણ તારો બાપ કરશે બે હજાર વીસ એકવીસનું આખું વર્ષ કોરોનાની અંદર આપણું ગયું વૈશ્વિક મહામારી ખૂબ બધા હેરાન થયા પણ ઘણું નવું શીખવાનું જાણવા મળ્યું હા અને અમુક શબ્દો તો જે આપણે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ હાં સાંભળ્યા જ નહોતા એ બધા હવે આમ બોલચાલની ભાષામાં આવી ગયા ભણેલા કભણ બધા બોલવા માંડ્યા હા વેલેન્ટાઇન ને ક્વોરેન્ટાઇન એક જણો મને કહેવાય વેલેન્ટાઇન ને ક્વોરેન્ટાઇનમાં ફેર હું મેં કીધું કોરન્ટાઇન છે એ ચૌદ દિવસનું હોય ને વેલેન્ટાઇન છે એ ચૌદ તારીખે આવે જાદો ફેર નહીં લોકડાઉન ને લોકઅપ એમાં બહુ દાદો ફેર નહીં લોકઅપમાં તમને અંદર ઘમઘમાવી નાખે અને લોકડાઉનમાં બહાર નીકળો તો વાહ ફાડી નાખે ફરક તો દાદો છે જ નહીં ધંધામાં બધાને મંદીનો બહુ સામનો કરવો પડ્યો કોરોનાને હિસાબે ધંધાર્થીઓને ખૂબ નુકસાન ગયા બંધ રહ્યું દુકાનું બજારું કારખાના ફેક્ટરીઓ એટલે માણસ આર્થિક રીતે થોડોક ઘણોય પાછળ જતો રહ્યો અને માણસ વિચાર કરવા માંડ્યો પૈસા ખર્ચ કરતા એટલે હમણાં એક જણો ભજીયાની લારીએ ઊભો તો ઘણા દિવસે એ ગયેલો લારીએ અને ત્યાં ભજીયા ઊભો ઊભો ખાતો તો એમાં એક છોકરી ત્યાંથી એક્ટિવા લઈને આવીને એણે કીધું ઓલા છોકરાને એ કે મારે ભાઈ કોઈ બોયફ્રેન્ડ નથી અને ઘણા દિવસથી મેં બહારનું કાંઈ ખાધું જ નથી તો એક નાની એવી ગર્લફ્રેન્ડ સમજીને ભજીયા ખવડાવી દે જળચડી આવી ગયા કે લઈ દીધા કેવી અસર થઈ જુઓ તો ખરા ભગવાન તમને સરસ ગર્લફ્રેન્ડ આપશે પછી આશીર્વાદ આપતી ગઈ હમણાં એક મકાન આ મકાન દલાલ મકાનની લેવેજ કરતો હતો મકાન દલાલ રિયલ એસ્ટેટનો એનો બિઝનેસ એટલે એને મૂળ શું છે ઘણી વખત માણસને ધંધો મગજમાં ગળી જાય આને આખો એનો ધંધો એવો મગજમાં ગરી ગયો એટલે ગમે એ વ્યવહારિક વાત કરે ગમે એ વાત કરે એની અંદર વાત એ રિયલ એસ્ટેટની ભાષામાં જ કરે એમાં બરાબર થયું એવું કે એના છોકરાની સગાઈ નક્કી થઈ એટલે એણે એના તમામ સગા સંબંધીઓને ફોન કરીને કીધું એ કે આપણા જીગલાની સગાઈ નક્કી કરી છે એને એને એની ભાષામાં વાત કરી સાંભળજો એ કે આપણે જીગલાનું બાનું દઈ દીધું છે હા આપણે જીગલાનું બાનું દઈ દીધું છે કુટુંબ અને છોકરી એ બહુ મોકા મળી ગયા છે હા અને એનું ઘરે પાછું કાઠખૂણાનું ને પચીસ ના મોરા વાળું વેસ્ટ ઓપન એટલે નક્કી કરી નાખ્યું આપણે આ પાડી દીધી છે થિયું એવું કે થોડોક સમય આ સગાઈ રહી અને પછી ચુંદડી ઓઢાડવાનો પ્રસંગ રાખ્યો એટલે વળી આણે એના તમામ સગા સંબંધીને ફોન કરીને કીધું એ કે આપણે સગાઈમાં કબજા વગરનો કરાર કરી લીધો છે અને છે કે ડિસેમ્બરમાં તમને કબજો હં દેશે પછી પાકો દસ્તાવેજ થઈ જશે હા રિયલ એસ્ટેટની ભાષા વળી થોડોક સમય ગયો બે ચાર મહિના અને કોઈ કારણસર એ સગાઈ ફોક કરવાની થઈ કારણ કે છોકરીને ક્યાંક લફરું હતું એટલે વળી આવડા દલાલે એના તમામ સગા સંબંધીને રિયલ એસ્ટેટની ભાષામાં ફોન કર્યો એ કે ભાઈ આપણે જીગલાનો સોદો ફોક કરી નાખ્યો છે અને એનું કારણ હતું કે વેવાય છે ને એ આપણને ભરેલ કબજે માલ ભટકાડી દેવાના મૂળમાં હતા ટોટલી એની લેંગ્વેજ રિયલ એસ્ટેટની ભાષામાં મૂળ મુદ્દો ક્યાંય આવ્યો જ નહીં અને એના હગાય એવા કે એની ભાષા સમજી ગયા પણ કોરોનાનો ઈલાજ એ આપણે બધાય જાણીએ છીએ કે વેક્સિન હા રસી અને મુકાવી જોઈ બધાએ અને તો જ એ જાશે હમણાં તો એક ભાઈ રસી મુકાવીને ઘરે આવ્યા ને ઘરે આવીને એણે દવાખાને ફોન કર્યો જ્યાં રસી મુકાવી હતી ન્યા એ કે આ રસી મુકાવ્યા પછી ઘરે આવીને મને બધું ઝાખું ઝાંખું દેખાય છે એટલે કે અમે તમને ફોન કરવાના હતા ચશ્મા અહીંયા ભૂલી ગયા છો લઈ જાઓ પાછા આવી હા હમણાં એક ગુજરાતી માજી ડોશીમાં પ્રફુલભાઈ એ માજીએ કેલ્શિયમની કેલ્શિયમ ની ટીકડી લીધી અને ટીકડી પીવા આમ જાય એ પહેલાં ટીકડી ગોળી જે હતી હાથમાંથી પડી ગઈ અને પડી ગઈ એટલે ટીકડી ભાંગી ગઈ ટીકડીના કટકે કટકા થઈ ગયા એટલે માજી એને છોકરાને કઘલાવો એ કે આવી શું ટીકડી લાવ્યો આ ટીકડી મારા હું હાડકા મજબૂત કરવાના પોતે પડીતા ભાંગી ગઈ લે કેલ્શિયમ હાડકા માટેની ટીકડી લાવ્યો તો છોકરાથી એને નહીં હા માણસનો સ્વભાવ છે ને જોવા એક છોકરાએ પપ્પાને કીધું એ કે પપ્પા ડાયાબિટીસ છે એ આમ તો વારસાગત બીમારી છે એને પપ્પા કે હા એ તો આપણા ઘરમાં એ કે તમને ડાયાબિટીસ નથી મને આવ્યો એનું કારણ શું એટલે પપ્પાએ કીધું એ કે બેટા સાંભળી કે તારી બા નું નામ છે ને એ કડવી છે એટલે હું આંખો દી એને હાથ પાડું કડવી 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 કર્યા કરું એટલે મને નો થયો અને તારી વો ને તું હનીન સ્વીટું સ્વીટું કર્યા કરે એટલે તને થયો આ નામ નો પ્રભાવ છે નામ છે એ તો અદ્ભુત વસ્તુ છે પત્નીએ કીધું એના પતિને એ કે હા ભીડ્યું એ કે શું કે હમણાં ઈ કે આપડા લગ્નને ને પાંચ વર્ષ પૂરા થાય છે એટલે એના પતિએ એ ઈ કે વાહ બહુ સરસ તો તો પછી કે ને કે એની એ સરકાર રહેશે એનિવર્સરી તો બાકી રહી ગઈ પણ એ ભાઈ દેખાણા નથી હમણાં એક દાદા બેઠા હતા છોકરાની બાજુમાં એટલે દાદા એ સહજ છોકરા દી મોબાઈલમાં અત્યારના છોકરાઓ તો ગૂંચવાયેલા રહેતા હોય એટલે દાદાએ છોકરાને કીધું એ કે શું પણ આખો દી મોબાઈલ મોબાઈલ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ કંટાળતા નથી આનાથી તમે છોકરાએ ભાઈ આ એકવીસમી સદીના એણે દાદાને ધંધે લગાડ્યા એ કે દાદા એ કે આમાં બહુ મજા આવે આમાં તો તમારા ખબર છે દાદા કે જા ઝા મારી હારે ભણતા એ બધા મૂળ બબે ત્રણ ત્રણ ચોપડીયું ભણેલા હવે એ આમાં થોડા હોય અરે દાદા એ કે ટ્રાય તો કરો આમાં તમને જે મજા આવશે ને આખી અલગ દુનિયા છે આ ને ભાઈ છોકરાએ દાદાને એવા ગોટી ચડાવ્યા કે અડસઠ વર્ષે દાદાનું રમણીકલાલનું ફેસબુકમાં એકાઉન્ટ ખોલ્યું એ નવું એકાઉન્ટ દાદાનું ખુલ્યું અને તરત જ દાદાની હારે ભણતા હતા એવા એના જૂના મિત્રો રૂમાલજી ઠાકોર ત્રિભુવન ભટ્ટ જીવન પટેલ દિલુભા જાડેજાન હાથાડ ભાઈબંધની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ત્યાં તો દાદાને મોજ આવી ગઈ ઓહો આ તો બધા મારા વર્ષો જૂના મિત્રો અને દાદા એટલા બધા ઉત્સાહમાં આવી ગયા છોકરાને કીધું હળદ આમાં જોતો એ કે આ બધાની આવી રિક્વેસ્ટ આમાં શારદા હોની ચંપા મહેતા આ ઉર્મિલા જોઈ એ ઈ ક્યાંય જડે આવા ધંધે લગાડી દે બોલો અત્યારના આ જનરેશન સહજ છે પણ જે ઘરમાં નાનો પૌત્ર હોય અને એને રાખવા માટે એની સાથે એક વડીલની હાજરી હોય એ બાળકના સંસ્કાર એની વાત કંઈક અલગ હોય આપણે જે વાત કરીએ છીએ તો એક નિર્દોષ હાસ્ય માટેની વાત છે પણ ખૂબ સારી રીતે એની અંદર ઉછેર થાય એકલા મમ્મી પપ્પા કદાચ એમાંય જે અત્યારનો માહોલ છે બંને જણા સર્વિસ કરતા હોય પણ એકાદા વડીલની જો ઘરમાં હાજરી હોય અને બાળકનો જે ઉછેર થાય એમાં સાહેબ સો ટકા ખૂબ ફરક પડે એ શંકાને સ્થાન નથી હમણાં પતિ પત્ની બહાર ફરવા ગયા અને ફરવા ગયા એમાં થયું એવું કે પતિનો જરાક પગ લસરો એક પથ્થર અને ભટકાણો એમાં એ ભાઈને પગમાં એ પાણો વાગ્યો અને પગમાંથી લોહી નીકળ્યો એણે એની પત્ની સામે એવી નજરે જોયું કે જાણે હમણાં એ પોતાનો દુપટ્ટો ફાડી નાખશે અને પગમાં પાટો બાંધી દેશે આવી આશાએ એણે જોયું એની પત્ની સામે અને તરત જ એની પત્નીએ કીધું એ કે વિશારે ન કરતા હો ડિઝાઇનર ડ્રેસ એમ પહેલી વાર પહેર્યો છે બોલે કીધું નહોતું પણ આ આંખોની ભાષા સમજાઈ ગઈ એ કે મને ખબર તમને ઈજ જ રાહ હતી હમણાં એક ભાઈ ફૂટવેરની દુકાને ગયા ચંપલ લેવા માટે ન્યાજ એને કીધું એ કે સરસ લેડીઝ ચંપલ બતાવો ને થોડાક આમ નરમ અને પોચા હોય એવા એટલે દુકાનવાળો સમજી ગયો કે સાહેબ આ લઈ જાઓ બિલકુલ નહીં વાગે સુધી જશો એટલે મજાનું છે ને આ અઘરો જો કહેતો એ કે આ વાઘ છે નહીં લઈ જાઓ અને વિટ કેવામાં આવે આશિયાના પ્રકારોની અંદર સેટાયર છે પેરોડી છે વીટ હ્યુમરનો આ એક પ્રકાર પણ શરાફતનો જમાનો નથી હે કાલે એક જણો દારૂ પીને રસ્તામાં પડ્યો તો એટલે એનો મિત્ર એને બિચારાને ખંભે ઉંચકીને ઘરે મૂકી આવ્યો અને ઘરે મૂકી આવ્યો પછી બીજા દિવસે સવારે એની ઘરવાળીનો આને ભાભીનો ફોન આવ્યો એ કે આને તમે અહીંયા લઈ આવ્યા તો ખરી પણ એનું એક ચંપલ પાડીને આવ્યા એ ક્યાં મૂકી આવે કેમ જાણે એ આરે પાલકીમાં બેઠો હોય ધરમ કરતા દાઢ પડે એવું થાય ક્યારે મને હમણાં એક જણે કીધું મને કે મારી ઘરવાળી કે મને કાલે બહુ માર્યો મેં કીધું શું થયો મને કે કારણ હાવ નાનું હતું મેં કીધું પણ શું કાંઈક તો કારણ હશે ને મને કે કાંઈ નહીં હું ભગવાનને દીવાબત્તી કરતો હતો પૂજા પાઠ કરતો હતો હાથમાં અગરબત્તી લીધી અને બરાબર મારી ઘરવાળી હામી આવે તહીં જ હું મારાથી બોલાઈ ગયો એ કે ઘરની પનોતી પીડા બધી બહાર જાય અને બહારની લક્ષ્મી અંદર આવે મેં કીધું તો તને મારે બુરા હમણાં એક શિક્ષક સાહેબ ને નવી ગાડી લેવી હતી ફોર વ્હીલ એટલે એણે એના મિત્રને ફોન કર્યો ઈ કે ભાઈ મારે કે નવી ગાડી લેવી છે કઈ લઉં એટલે એના મિત્ર એ કીધું કે યાર તું ડસ્ટર લે આને શિક્ષકનો મગજ ગયો કે મજાક કરવાની લિમિટ હોય

બધાને મજા પણ એક માર્કિંગ કરજો તમે જ્યારે પાંચ સાત આઠ દસ બૈરાઓ જ્યારે બેઠા હોય અને એ અંદરો અંદર કંઈક ઘૂસફૂસ ઘૂસફૂસ વાતું કરતા હોય એટલે તમારે સમજવાનું કે અત્યારે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એમાંય તમને અડધી કલાક પછી એવું વાક્ય સંભળાય કે મૂકો ને પંચાયત આપણે હું એટલે સમજી લેવાનું કે ડેટા સેવ થઈ ગયો છે અને હવે એ વાયરલ થવાની તૈયારીમાં છે હમણાં તો બે સાધુ રસ્તે આવ્યા જતા હતા એમાં વળી એક જણો હામો મળ્યો એટલે એણે આને પ્રશ્ન કર્યો કે તમે લોકો સાધુ શા માટે થયા ઓલાએ કીધું કે પહેલાં અમે બે સાધુ હતા

તાઈ વલ્લીએ કીધું કે હું દેવી બસ માંથી ઉતરવા માટે ઊભી થઈ એટલે કંડક્ટર મારો રોયો એમ બોલ્યો કે હવે ઈ સીટ ઉપર ત્રણ જણા બેસી જાઓ એટલી બધી જગ્યા રોકીને આમ તો હું કોઈ રાજકારણમાં રાજકારણના માણસે નથી અને આપણે એની વાત નથી કરતા પણ મારું એવું માનવું છે કે દેશમાં છે ને ખાલી બે જ પાર્ટી હોવી જોઈ એક શનિવારે રાતે એક રવિવારે બોલી આપણે વાત જ નથી કરવી પછી ક્યાં વાત છે હમણાં એક પત્ની પતિને કીધું કે તમે મને પાંચસો રૂપિયા આપો ને તો હું તમને એક લાખ રૂપિયાની વાત કહું પતિએ ફટ કરતી પાંચસો ની નોટ આપી દીધી કે કે એની પત્નીએ કીધું કે આવી રીતે કોઈ દી કોઈને રૂપિયા ન અપાય લાખ રૂપિયાની વાત એનો બહુ બુદ્ધિ છે ભાઈ આપણે એવું સમજીએ ના ભાઈ ના એક જણો હમણાં દુકાને ગયો દુકાને કે ભાઈ સમોસા આપો ને એટલે જવાબ આપ્યો એવો હતો એને કીધું કે નહીં ભાઈ હું એને ઘરે લઈ જઈશ પછી એનું પ્રકાશ સંશ્લેષણ કરીશ એના દ્રવ્યોનું વિઘટન કરી અને એનું વિશ્લેષણ કરીને તારણ કાઢીને એની ઉપર એક મોટી જબર થીસીસ લખીશ અને પીએચડીની માનદ ડિગ્રી લઈશ સમોસા ને હું કરવાના હોય ખાવાના જ હોય પેલા અમુક પ્રશ્ન એવા પૂછે એને જવાબ એવા મળે હમણાં અમારો અઘો ફરિયાદ કરતો હતો મારો મિત્ર જે દરેક એપિસોડમાં આવે છે આ એ અઘો ફરિયાદ કરતો હતો મને કે ધરમભાઈ હું માઇન્ડ થોડોક ધોળો થાવ ને ત્યાં પાછો ઉનાળો આવી જાય એનું તો હું કરવું હોય તો આવવાનું પણ જો તમારે કોઈ છોકરીને સજા આપવી હોય પનિશમેન્ટ આપવી હોય તો શું કરવાનું ખબર આ તો હા ઘરનો ડાયરો છે એટલે કહી દઉં એને ખીજાવાનું નહીં એને કાંઈ બીજું કાંઈ કહેવાનું નહીં એને તમારે સરસ મજાના નવા કપડાં સરસ મજાનો મેકઅપનો સામાન બ્રાન્ડેડ કંપનીનો લિપસ્ટિક લાલિ પાવડર બધું આપી દેવાનું અને પછી એને એક એવા રૂમની અંદર પૂરી દેવાની કે જ્યાં બારી ન હોય અને કાચે આનાથી મોટી કોઈ સજા ન હોય એના માટે નાના એવા છોકરા એના દાદીમાને ને પૂછ્યું કે હે બા તમે નાટક કરો દાદી કે ના બટા હું કાંઈ નાટક નથી કરતી કે કેમ એમ પૂછે કે કાલ મારી મમ્મી મારા પપ્પાને કહેતી હતી કે હમણાં નાટક બહુ વધી ગયા છે પ્રશ્ન પતિ પત્નીને કહેતા થાય કે આજના છાપામાં જાહેરાત છે કે એક પત્નીએ એના પતિને વેચી દીધો હાય હા કે હા વેચી દીધો કેટલામાં મે વેચ્યો બોલ્યો કે એક સાયકલ ના બદલા હે કે હા અને પછી પતિએ કીધું કે જોજે હો તું આવું ન કરતી એ બાઈક કે ના રે ના હું થોડી એવી હાવ મોરક છું તે સાયકલ ના બદલા મે દેજો મને ખબર તમારું એક્ટિવા તો આવે આ બેનો છે બોલા હમણાં એક ભૂરો અમારો ટાઈટ બૂટ પહેરી નીકળ્યો એટલા બધા ફિટ બૂટ પહેરી નીકળ્યો પગે હરખા માંડી ન એક એમાં એક બાપા વડલે બેઠેલા પાદરમાં અને બાપાએ પૂછ્યું ઈ કે હે બટા એ કે આ જોડા ઓનલાઈન લીધા એટલે છોકરાએ કીધું એ કે ના ના ઝાડવા ઉપરથી તોડ્યા થઈ બાપાએ કીધું કે તો બટા તે કાસા તોડી લીધા થોડાક કહેવા દેવા તો હું માપના થઈ જાય બાપા હોય ગરમીની સિઝન ચાલુ થાય ને એટલે બે જ વસ્તુ જોવા મળે લોકો રાતે ગરમીની સિઝન માં ગોલા ખાય દિવસે બેઠા બેઠા ઝોલા ખાય સમજી લેવાનું ઉનાળો આવી ગયો હમણાં એક ડોક્ટરે ઓપરેશન થિયેટરની અંદર દર્દીને કીધું કે હું તમને ગેરંટી આપું છું કે આ ઓપરેશન પછી તમે હાલીને તમારા ઘરે જઈ શકશો દર્દીએ કીધું કે સાહેબ રિક્ષા નાય નહીં વધવા દો બોલાને એમ નહોતું કે ભાઈ તમારી તંદુરસ્તી એવી થઈ જાય છે અગો એમણે મને કહેતો હતો મને કે હું ધારું ને હમણાં કે છોકરીઓની લાઈન લગાડી દઉં પણ મારા ઘરના મને પાણીપુરી ધંધો નથી કરવા દેતા લગનની એમણે એક જગ્યાએ વાતો હાલતી હતી છોકરા છોકરીનું નક્કી થવાનું હતું એટલે બે પક્ષ શું છે કે બેના વખાણ કરે છોકરીવાળા એના વખાણ કરે છોકરાવાળા એના વખાણ કરે એટલે છોકરાવાળાએ કીધું છોકરીવાળાને ઘેરે બેઠા હતા ન્યાય એ કે અમારો છોકરો છે ને ભાઈ બહુ ન્યાયપ્રિય બધાને એક જ નજરે જોવે એટલે છોકરી વાળા એ વખાણ કરતા કરતા કીધું બહુ દિવસ એક પગે કામ કરે પછી ખબર પડી છોકરો બાડો હતો છોકરી લંગડી ટીકા નથી કરતા આપણે પણ એ વિચાર કરો કે પોતપોતાના પાત્રોના વખાણ કેવા કરે અને બહુ સાચી વાત એ છે કે આપણા પ્રાચીન લગ્ન ગીતોની અંદર પણ તમે જુઓ કે માણસની પોઝિશન ગમે હોય પણ પોતાનું મોળું તો એ બોલે જ નહીં હા લગ્ન ગીતોની અંદર એ બેનો ગાય કે વરનો કાકો રાણો અને વરનો મામો છે એ રાજ્યો પછી ખબર પડે કે આ રાણો ને રાજીઓ કરે છે હું તય ખબર પડે કે રાણાને લારી હોય કોઈ પણ આઈટમ દાસ રૂપિયા કોઈ પણ આઈટમ દાસ રૂપિયા અને બોલો રાજ્યો શું કરે હું કે રાજીઓ બસમાં કોલેટી કોલેટી જોય એને કે તો રાજીયો હું એના માટે તો ઈ જ છે ને તો ભલે ગમે પણ પોતાનું મોડું ન બોલે આ મજા છે બગીચામાં બાકડે હમણાં એક છોકરી એક કલાક થી એકલી બેઠી હતી કોઈની રાહ જોતી હશે ને બરોબર થયું એવું ગામે કપલ બેઠેલું પતિ પત્ની બે જણા બેઠેલા એટલે આ છોકરીને જોઈ અને ઓલા બેન છે એ બોલ્યા ઈ કે આ છોકરાઓ છે ને પહેલેથી આવા જ હોય હંમેશા આ પુરુષો છે ને પહેલેથી આવા જ હોય એ લોકો છોકરીઓને બહુ રાહ જોવડાવે કોઈ દિવસ સમયસર આવે જ નહીં અને ત્યારે એનો પતિ બોલ્યો એ કે ગાંડી બધી જગ્યાએ એવું ન પણ હોય ક્યારેક એવું પણ બને કે એ બિચારો એની પત્ની અરે બેઠો હોય અને એને છટકવા ન મળતું હોય આવું પણ બની શકે હમણાં એક સાસુમાં એને વોને કીધું ઘરમાં નવી પરણીને આવી હતી એટલે એને તરત કીધું કે બેટા મને વિશ્વાસ છે કે તું રસોડું સંભાળી લઈશ થોડીક વાર થઈ અને રસોડામાંથી ધડામ દઈને કાંઈક તૂટવાનો અવાજ આવ્યો એટલે સાસુએ બહારથી પૂછ્યું એ કે બેટા શું તૂટ્યું હવે કીધું કે બા તમારો વિશ્વાસ તૂટ જોવે ત્રાસું બોલે વાકુ એનું નામ સાસુ એક સાસુ માએ વવને દાબમાં રાખવા માટે કીધું ઈ કે જોજે હો આ તારું પિયર નથી હા આ માપમાં રહેવાનું અને તાઈ વવએ કીધું ઈ કે બા પિયર તો તમારું જ નોતું તમે માપમાં રહ્યા આજકાલના છોકરાય બહુ ભાગશાળી છે વિચાર કરો એ સ્કૂલે જાતા હોય કે કોલેજે જાતા હોય તો એને કાનમાં ઇયરફોનને ભૂંગળા નાખી દીધા હોય અને સરસ મજાનું મ્યુઝિક કે બીજું કાંઈ આ તે સાંભળતા સાંભળતા જતા હોય આપણને એમ થાય કે વાહ અને આપણે ભણતા હતા એ વિચાર કરો એક એખો પાતરીના તમાકુનું ડબલું રસ્તામાં પીડ્યું હોય પાટા મારતા મારતા ઠેઠ ઘર સુધી ભોગાડી છે પણ મેં કીધું એમ એ આનંદ હતો ને એ સહજમાં મળતો હતો એ મોંઘો ન પડે અને હા મોંઘો પડે ત્રણસો રૂપિયાનું રિચાર્જ કરવું પડે ત્યાં એ ગુંગળામાં એમના ન આવે હા એક લગ્ન મંડપમાં બહુ મજા આવે એવી નાની એવી વાત લગ્નના મંડપમાં વરાજાની હારે જે હોય ને છોકરાઓનું ગ્રુપ અને કન્યાની હારે જે એની બેનપણીઓનું ગ્રુપ હોય એ બધા તે દિવસે આખા એક અલગ જ મૂડમાં હોય એટલે બન્યું એવું કે મંડપની અંદર છોકરાઓએ બધાએ જે કન્યા પરણવા માટે બેઠી હતી એને કીધું ઈ કે ભાભી ભાભી તમને શાયરી આવડે હવે છે ન્યા એ બધા દોઢા થયા એટલે ભાભીએ શરમાતા શરમાતા આ પાડી હી કે આવડે એટલે છોકરા કે તો બોલો બોલો એટલે ભાભી શાયરી બોલ્યા ઈ કે મણી તોડ્યા કાળા મણી તોડ્યા મણી તોડ્યા કાળા મણી તોડ્યા આ સુરજ કુમાર એટલે હાસ્ય જીવનમાં જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મળી જતું હોય અને એવા સમયે જ્યારે હું ને તમે હાસ્યના આ સરસ મજાના કાર્યક્રમની અંદર મનોજભાઈ ભૂપતાણી દ્વારા આજના આ એપિસોડમાં આપે આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ